હળવદ તાલુકાના જૂના ઈસનપુર ગામે રહેતા 28 વર્ષીય ખેડૂત યુવાન ગામની સીમા વિસ્તારમાં આવેલ પોતાના ખેતરે ગયેલ હોય ત્યારે નર્મદા કેનાલમાં ખેતરમાં પાણી લાવવા માટે પાઇપ રિપેરિંગ કરવા જતા કેનાલમાં ગરકાવ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તરવૈયાઓની ટીમ દ્વારા ખેડૂત યુવાનને નર્મદા કેનાલમાં શોધખોળ આદરાય છે. બનાવની મળતી વિગતો મુજબ જૂના ઈસનપુર ગામે રહેતા મુકેશભાઈ ધનાભાઈ મકવાણા ઉંમર વર્ષ 28 આજરોજ ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના કાંઠે પાઇપલાઇનને મશીનમાં ફીટ કરવા જતા મુકેશભાઈ એકાએક નર્મદા કેનાલમાં પડી જતા શોધખોળ આદરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે ગામના સરપંચ ગોપાલભાઈ દ્વારા હળવદ મામલતદાર વીકે સોલંકીને જાણ કરાતા મામલતદાર દ્વારા તાત્કાલિક બચાવ ટીમ મોકલી અપાઈ હતી અને આજુબાજુના ગામના તેમજ સ્થાનિક તરવૈયાઓ ખેડૂત યુવાનની કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. જોકે હજુ સુધી કોઈ જ પત્તો ન મળ્યો હોવાથી સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ જૂના ઈસનપુર ગામના 28 વર્ષીય ખેડૂત યુવાન કેનાલમાં ગરકાવ થઈ ગયાના સમાચાર ગામમાં પ્રસરી જતા કેનાલ કાંઠે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે હાલ ખેડૂત યુવાનની શોધખોળ હાથ ધરાય છે. બળદેવ ભરવાડ, આઝાદ ન્યૂઝ, હળવદ.